આજરોજ પ્રધાનમંત્રીના જનતા કરફ્યુને આહવાન આપતા મુંદ્રા શહેરના તમામ વેપારીઓ અને નાગરિકોએ સમર્થન આપીને સમગ્ર મુંદ્રા શહેરને બંધ પાડ્યું. આમ તો મુંદ્રા શહેર એક ઔદ્યોગિક સ્થળ છે. અહીંયા કંપનીઓમાં કામ કરતા વધુ ભાગના કર્મચારીઓ અને મુંદ્રા શહેર લોકો પણ રવિવારના રજા હોય છે, તેમનું કંઈ પણ કામ ત્યારે કરતા હોય છે. અઠવાડિયાનું તે બજારોનું કામકાજ તો તે રવિવારના જ રોજ કામકાજો પતાવે છે. મુંદ્રાની બજારો રવિવારના ધમધમતી હોય છે. તેવામાં આજ મુંદ્રાવાસીઓએ લોકોના સ્વાસ્થ્ય માટે સમર્થન આપીને સંપૂર્ણ મુંદ્રા બંધ રાખી એક રાષ્ટ્રીય ધર્મ નિભાવ્યું. તેવામાં મુંદ્રાના જાગૃત નાગરિક ફકીર મામદભાઈ થેબાને થેબા સિંધી સમાજના પ્રમુખ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. તેમણે મુંદ્રાના લોકો સુરક્ષિત રહે, સ્વસ્થ રહે તેની માટે આજરોજ બહાર જવાનું ટાળે અને બહારથી જો તમે ઘરે આવવાના હોય તો સ્વસ્થ રીતે હાથ પગ સાફ કરી અને ઘરમાં રહો, કારણ કે આ કોરોના વાયરસની બીમારીના કીટાણુ છે. તે 12 કલાક સુધી જીવિત રહે છે, તો આજના દિવસે મુંદ્રાના તમામ જાગૃત નાગરિકો બહાર જવાનું ટાળો, તેવું કહ્યું હતું. હું અત્યારે મુંદ્રા તાલુકા થેબા સિંધી સમાજનો રેસિડેન્ટ છું. હું આપના માધ્યમ દ્વારા મુંદ્રાની પ્રજાને નમ્ર અપીલ સાથે જણાવું છું કે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને એક દિવસનો સ્વયંભૂ કર્ફ્યુનો જે અપીલ કરી છે એ આપણે એને માન આપીએ અને આપણે સર્વે આ સ્વયંભૂ બંધમાં જોડાઈએ. કારણ કે આ જે કોરોના વાયરસ છે એક આપણે ઉપર મહામારી છે. આખા વિશ્વ લેવલે જ્યારે એનો ભય ફેલાયેલો છે અને એનો પકડ દિવસા દિવસ વધતી જાય છે, તો આજે આપણે 24 કલાકના બંધમાં જોડાઈ સ્વયંભૂ બંધ કે આપણે કોઈ દબાણ વગર આપણી રીતે બંધમાં જોડાઈએ અને કોરોના વાયરસને રૂકજાવાનો આદેશ આપીએ. કારણ કે આજે કોરોના વાયરસ છે એ માનવીના માનવી થકી સંપર્કમાં આવવાથી વધુ ફેલાય છે. જો આપણે 24 કલાક આપણી રીતે કોઈથી હલવા મળવાનું નહીં રાખીએ તો કોરોના વાયરસ એના જંતુ 12 કલાક જીવે છે, એ કોઈના સંપર્કમાં પણ નહીં આવી શકે અને જેનામાં હશે તો એ પણ 12 કલાકની અંદર નાશ પામશે. તો આપણે આ બંધમાં જોડાઈએ, ભીડભાડવાળી જગ્યાથી બચવાની કોશિશ કરીએ. જ્યાં સુધી કોરોના કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી આપણી નૈતિક ફરજ બને છે કે આપણે આ બધી વસ્તુઓ સરકારશ્રીઓના જે આદેશો છે એનું ને સ્વાસ્થ્ય વિભાગની જે ગાઈડલાઈન છે એનો આપણે પૂરેપૂરો અમલ કરી ને આપણા દેશમાંથી કોરોના નામના ભયંકર મહામારીને દેશવટો આપીએ, એ જ આપણી મોટી રાષ્ટ્રભક્તિ ગણાશે. એટલે મારી ફરીને સર્વે ભાઈઓને નમ્ર વિનંતી કે તમે ઘરે આવ તો પણ સાબુનથી હાથ ધો, સેનિટાઈઝરથી હાથ સાફ કરો અને જેમ બને તેમ એકબીજાના સંપર્કમાં રહેવાથી બચીએ. કારણ કે જીવતા હશું તો મળતા રહેશું.